અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થતા ખેડૂતો ઘઉં લઈ મોડાસા માર્કેટયાર્ડ ખાતે પહોંચતા માર્કેટયાર્ડમાં ઘઉંની મકબલ આવક થઈ છે। અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોમાં સૌથી વધુ 60,000 હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થતા હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટયાર્ડમાં આવતા માર્કેટયાર્ડમાં રોજની 440 બોરી ઘઉંની આવક ચાલુ થઈ છે। શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો ભાવ હાલ 400 થી 555 સુધી મળી રહ્યો છે, પરંતુ આ ભાવથી પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। હાલ એપીએમસી મોડાસામાં ઘઉંની આવક 500 થી 600 બોરી સુધીની આવક છે। ઘઉંના ભાવ 480 થી લઈ અને 555 સુધીના ભાવ પડે છે। અત્યારે ખેડૂતો જે માલ લઈને આવે છે એમાં ટેકાના ભાવ કરતો ભાવ ઊંચા મળી રહ્યા છે, તેથી ખેડૂતોને પણ સંતોષ છે। અને ઘઉં સિવાય દિવેલા તેમજ રાયડાની પણ આવક સારી છે। રાયડાના ભાવ પ્રમાણમાં નીચા છે, દિવેલાના ભાવ 1100 થી 1120 રૂપિયાની આજુબાજુ પડે છે પીએમસી મોડાસામાં। ખાસ કરીને ઘઉંની આવક ચાલુ થતાં પહેલાં જૂના ઘઉંનો ભાવ 1000 રૂપિયા જેટલો પ્રતિ 20 કિલોનો મળી રહ્યો હતો, તેવાના નવી આવક ચાલુ થતાં ભાવ ઘટી જતાં ખેડૂતો નારાજ છે। બીજી તરફ ખાતરખેડ અને બિયારણ પણ મોંઘું થયું છે, તેવા સંજોગોમાં ખેડૂતોને માર્કેટમાં મળતા ભાવ પોષાય તેમ નથી। ખેડૂતોને નવા ઘઉંના પ્રતિ 20 કિલોના 700 થી 800 રૂપિયા ભાવ મળે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે। માર્કેટયાર્ડ સત્તાધીશો ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળવાની વાત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતો આ ભાવમાં પણ નુકસાન થતું હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ કનુભાઈ પટેલ છે, અમે કાનેરાથી ટ્રેલર લઈને આવ્યા છીએ ઘઉંનું, અને ગઈકાલના ભાવ જોતો ગઈકાલના ભાવ બહુ ઓછા પડ્યા હતા, 455 થી કે 550 ની આજુબાજુ, તો એ ભાવ બહુ ઓછા છે, અમને ખેતી પોસાય એવી જ નથી આટલા ભાવ ઉપર મળે તો। તેથી સરકાર વિચારે કે ભાઈ અમારા આ 700 થી 800 રૂપિયા ઘઉંના બોંધી આપે તો અમને ખેતી પોસાય એવી છે, તેથી આમાં કંઈ પણ જે સુધારા વધારા કરીને અમને ભાવ વ્યવસ્થિત બોંધી આપે તો અમને ખેતી કરવાની ફાવે, નહીં તો ખેતી થાય એવી નથી અમારાથી ઘઉંની કંઈ। આ વખતે તો ઘઉંની અંદર જે જીવાતનો ને એનો રોગ આવ્યો છે એના પ્રમાણે ઉતારો એ નથી, તો અમને ખેતી કેવી રીતે પોસાશે કે આ રીતે કંઈ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।